અમીરગઢ તાલુકા પંચાયતની સામે વિસ્તારના ઘરો પર રાત્રે પથ્થરો આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અમીરગઢ તાલુકા પંચાયતના સામે આવેલા રહેણાંક વિસ્તારના ઘરો પર છેલ્લા ચારેક દિવસથી રાત્રિના સમયે પથ્થરો આવતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. જો કે પથ્થર ફેંકનાર શખ્સને પકડવા લોકોએ રાત્રિના ઉજાગરા વેઠવા પડી રહ્યા છે. આ અંગે પોલીસને લોકોએ જાણ કરી છે. બનાવની વિગત એવી છે કે અમીરગઢ તાલુકા પંચાયતની સામે રહેતા લોકોના ઘરો પર રવિવારની મોડી રાત્રેથી પથ્થરો આવવાનું શરૂ થયું હતું. જો કે સોમવારે પથ્થર આવ્યો નહોતો, જ્યારે મંગળ અને બુધવારે પુનઃ પથ્થર આવતા લોકોમાં ભય ફેલાયો હતો અને ભયભીત થયેલા લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. પરંતુ પથ્થર ફેંકનાર અજાણ્યા ઈસમો હાથે લાગ્યા ન હતા. દરમિયાન પથ્થર ફેંકનાર ઈસમને પકડવા લોકો રાત્રિના સમયે ઉજાગરા કરવા પડી રહ્યા છે. ઇન્દ્રા કોલોની મેં દો ચાર દિન સી ફાટે આ રહી ઇન્દ્રા કોલોની મેં પોલીસ કો જાણ કરી પણ અભી તક કોઈ પકડાયા નહીં હે. ઇન્દિરા કોલોની ચાર દિવસ પથ્થર આવે છે અને રાતના ઉજાગરા કરો, સાત સાત વાગે પથ્થર આવે, રાતે બે વાગે ઉઠી પથ્થર આવે, પોલીસ ને જોઈન કરીએ તો હજી ચોર પકડવાનું નહીં હે. આ જો પથ્થર જોવા જોઈ લો, આ કોલોની માં પૂછી લો, ક્યાંય બી કોઈ બી અઠવાડિયે બી પથ્થર આવે, કોઈ જાણકાર કરી નહીં પોલીસ ને, ચલા જાણકાર કરી દેવા, કોઈ કીધું નહીં પોલીસ, આ કોઈ જવાબ નહીં આવે પોલીસ નો. વિનોદ સિંહ ડાભી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અમીરગઢ.